नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 10 विषय गणित प्रकरण नंबर 4 द्विचल सुरेख समीकरण युग्म। हवे मित्रों, आपणे गया वीडियो लेक्चर नी अंदर द्विचल सुरेख समीकरण केने कहेवाय जोई गया था के बे चल वाळू होय, एक घात वाळू होय, तो एवा समीकरण ने आपणे द्विचल सुरेख समीकरण कहेता था। युग्म एटले के आवा समीकरण नी जोड़ी आपणे एनु प्रमाणित स्वरूप पण जोयुं हतुं। त्यार पछी आपणे तेना आलेखना उपयोगो के जेमां आपणे पेलो जे आलेख हतो एना विशे शीखी गया हता के जो द्विचल सुरेख समीकरण युग्म नो आलेख छेदती रेखा मळे, द्विचल सुरेख समीकरण युग्म नो आलेख छेदती रेखा मळे, तो ते द्विचल सुरेख समीकरण युग्म ना उकेल अनन्य गण थाय, एक ने मात्र एक थाय। तेनी आपणे शरत जोई थी, आवा समीकरण ने सुसंगत समीकरण छे आपणे ई पण जोई गया हता। हवे विद्यार्थी मित्रों, आजे आपणे बीजी शरत नो अभ्यास करिए के जो द्विचल सुरेख समीकरण युग्म नो आलेख एमसीक्यू माटे आ वस्तु खास आईएमपी छे, એટલે દરેક વિદ્યાર્થી મિત્રો આ ખાસ વસ્તુ યાદ રાખવાની છે। જો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની ભૌમિતિક રજૂઆત કરતા द्विचल सुरेख समीकरण युग्मनी भौमितिक निरूपण करता, એટલે કે આલેખ ઉપર દર્શાવતા, જે તમને દ્વિચલ સુરેખ સમીકરણ આપ્યો હોય, દ્વિચલ સુરેખ સમીકરણ તમે આલેખ ઉપર દર્શાવો, ત્યારે તમને આલેખમાં બે સમાંતર રેખા મળે, તો આવા સમીકરણના ઉકેલ શક્ય નથી, એટલે કે ઉકેલ ખાલી ગણ મળે। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સમાંતર રેખા મળે આલેખમાં, એટલે ઉકેલ શક્ય નથી, એટલે કે ઉકેલ ન મળે, અને આ ઉકેલને આપણે એમ કહીશું કે એનો ઉકેલ ખાલી ગણ મળ્યો। એટલે ખાસ ધ્યાન રાખવાનું કે જો બે રેખાઓ પરસ્પર છેદતી હોય તો તેમનો ઉકેલ અનન્ય ગણ, એટલે કે એક અને માત્ર એક ઉકેલ મળે। જો રેખાઓ સમાંતર હોય તો બે સમીકરણના ઉકેલ શક્ય નથી, એટલે કે એને ઉકેલ એક પણ છે નહીં, એટલે કે ખાલી ગણ। તો તમને વિકલ્પમાં પણ પૂછે, એમસીક્યુ ની અંદર પણ પૂછી શકે। તમને એમસીક્યુ માં પૂછશે કે ઉપર દર્શાવેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ નો ઉકેલ ખાલી જગ્યા મળે। તમને ઓપ્શન આપ્યા છે, અસંખ્ય ઉકેલ, બી અનન્ય ઉકેલ, સી ઉકેલ શક્ય નથી,
અને ડી આપેલ તમામ. તો આપણને આલેખ ઉપરથી ખબર પડી જવી જોઈએ કે આલેખમાં બે રેખાઓ સમાંતર છે. સમાંતર રેખાઓ હોય ત્યારે ઉકેલ શક્ય નથી, તો આપણો જવાબ આવશે સી, ઉકેલ શક્ય નથી. આ આપણો જવાબ થશે. તો આમ તમને આલેખ ઉપરથી પણ જવાબ આપતા આવડવું જોઈએ. હવે ક્યારેક આપણને સમીકરણ આપી દઈએ કે બે સમીકરણ આપણને આપે, હવે એનો આપણને એમ કે ઉકેલ ખાલી જગ્યા મળશે તો આલેખ ની દોરવા જઈએ તો આપણને એક માર્કમાં વાર લાગે. તો એના માટેની શરત આપણે ઓમાં પણ જોઈ ગયા હતા કે A1 ના છેદમાં A2 નોટ ઇક્વલ ટુ B1 ના છેદમાં B2 મળે તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આપણને અનન્ય ગણ મળતો હતો. તો આ એવી જ શરત હવે આમાં આપણે જોવાની છે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ ન મળે તેના માટેની શરત કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ ન મળે એટલે કે ઉકેલ શક્ય નથી, એના માટેની કઈ શરત? તો કે એના માટેની શરત વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, A1 ના છેદમાં A2 બરાબર B1 ના છેદમાં B2 તથા A1 ના છેદમાં A2 નોટ ઇક્વલ ટુ C1 ના છેદમાં C2 અને B1 ના છેદમાં B2 નોટ ઇક્વલ ટુ C1 ના છેદમાં C2. પણ આ શરતને આપણે આવી રીતે યાદ નહીં રાખીએ, એને આપણે ટૂંકમાં આમ યાદ રાખશું કે A1 ના છેદમાં A2 બરાબર આપણને મળવું જોઈએ B1 ના છેદમાં B2 નોટ ઇક્વલ ટુ C1 ના છેદમાં C2. આપણે આવી રીતે ટૂંકમાં યાદ રાખશું કે A1 ના છેદમાં A2 અને B1 ના છેદમાં B2 નો ગુણોત્તર સમાન મળવો જોઈએ, પરંતુ C1 ના છેદમાં C2 નો ગુણોત્તર આપણને અલગ મળે તો આવા સમીકરણનો ઉકેલ થાય ખાલી ગણ. ઉદાહરણ તમને આપું, કઈ રીતના સમીકરણ આપશે. બે સમીકરણ આપણને આપ્યા છે, 2x + 4y - 9 = 0 અને 6x + 12y - 11 = 0 ના ઉકેલ ખાલી જગ્યા મળે. હવે આપણને સમીકરણ બને જોવો તમને પ્રમાણિત સ્વરૂપે જ આપેલા છે કે ax + by + c = 0. અહીં જુઓ પ્રમાણિત સ્વરૂપે જ સમીકરણ છે. તો પેલા સમીકરણ ઉપરથી આપણને A1 B1 અને C1 ની કિંમત મળી જાય તો આપણે લખી નાખીએ A1 બરાબર 2, B1 બરાબર 4, C1 બરાબર -9, A2 બીજા સમીકરણ ઉપરથી મળે 6, B2 12 અને C2 -11. હવે આપણે ત્રણેયનો ગુણોત્તર લઈએ, A1 ના છેદમાં A2, 2 ના છેદમાં 6, 2 × 6 એટલે ઉપર વધ્યા 1, નીચે વધ્યા 3, B1 ના છેદમાં B2, 4 ના છેદમાં 12, 4 × 12 ઉપર વધ્યા 1, નીચે વધ્યા 3, C1 ના છેદમાં C2, -9 ના છેદમાં -11, ઓછે ઓછે વત્તા 9 ના છેદમાં 11. આમ આપણે જોઈ શકીએ છીએ A1 ના છેદમાં A2 બરાબર મળ્યું B1 ના છેદમાં B2, કે A1 ના છેદમાં A2 અને B1 ના છેદમાં B2 સમાન મળ્યા, 1 ના છેદમાં 3, 1 ના છેદમાં 3, પરંતુ C1 ના છેદમાં C2 આપણને સમાન ન મળ્યા એટલે કે નોટ ઇક્વલ ટુ C1 ના છેદમાં C2 હોવાથી આપેલ સમીકરણના ઉકેલ
શક્ય નથી, એટલે કે ઉકેલ ખાલી ગણ મળે. ચાલો આવડી જાય વિદ્યાર્થી મિત્રો. અને આવા સમીકરણને ખાસ યાદ રાખજો, જે સમીકરણનો ઉકેલ ખાલી ગણ મળે એટલે કે આવા સમીકરણને સુસંગત સમીકરણ નથી. આવા જે દ્વિચલ સુરેખ સમીકરણ હોય કે જેનો ઉકેલ ખાલી ગણ મળતો હોય તો એવા સમીકરણ સુસંગત સમીકરણ નથી એવું કહેવામાં આવે. ચાલો આટલી વસ્તુ દરેક વિદ્યાર્થી મિત્રો આવડી જાય, ખાસ યાદ રાખવાનું છે. તો આ પાકી નોટમાં લખી લ્યો, પછી આપણે હજી ત્રીજી શરત જોવાની છે. તો દરેક વિદ્યાર્થી મિત્ર આ પાકી બુકમાં લખી લેશે. ચાલો દરેક વિદ્યાર્થી મિત્રોને લખાઈ ગયું છે. હવે આપણે ત્રીજી શરત જોઈએ. કે જો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું ભૌમિતિક નિરૂપણ કરતા તેમનો આલેખ સંપાતી રેખા મળે, જો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું ભૌમિતિક નિરૂપણ કરતા તેમનો આલેખ સંપાતી રેખા. સંપાતી એટલે કે એક રેખા ઉપર જ બીજી રેખા મળે, એટલે કે સંપાતી રેખા મળે તો આવા સમીકરણના ઉકેલ અસંખ્ય એટલે કે અનંત ગણ મળે. રેખાઓ છેદતી હોય તો એક ઉકેલ, રેખાઓ સમાંતર હોય તો ઉકેલ શક્ય નથી. રેખાઓ સંપાતી મળે, ઉપર ઉપર બે રેખા મળે તો આવા સમીકરણને અસંખ્ય ઉકેલ મળે એટલે કે અનંત ગણ ઉકેલ મળે. હવે તમને એમ કહીએ પૂછે આલેખ આપે આવી રીતે, આ એક રેખા એની માથે જ બીજી રેખા મળી, એટલે કે બંને રેખાઓ આમ સંપાતી મળે, ઉપર દર્શાવેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ ખાલી જગ્યા મળે એવું તમને પૂછે. ઓપ્શન આપે તમને એ એક અને માત્ર એક, બી બે, સી ત્રણ અને ડી અસંખ્ય. તો આપણને ખબર પડી જવી જોઈએ ઉપર દર્શાવેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ કેવી રેખા છે, તો કે સંપાતી રેખા છે. તો સંપાતી રેખા હોય એટલે ઉકેલ કયો થાય, તો કે અસંખ્ય ઉકેલ મળે. તો આપણો જવાબ થશે અસંખ્ય ઉકેલ. એના માટેની શરત છે, ખાસ યાદ રાખજો, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ અનંત ગણ મળે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ અનંત ગણ મળે એટલે કે અસંખ્ય ઉકેલ મળે. તેના માટેની શરત એ વન ના છેદમાં એ ટુ બરાબર બી વન ના છેદમાં બી ટુ બરાબર સી વન ના છેદમાં સી ટુ. ત્રણેય ગુણોત્તર સરખો હોવો જોઈએ, મતલબ બંને સમીકરણ સમાન હોય. બંને સમીકરણ કેવા મળવા જોઈએ, સમાન, ત્યારે જ આપણને એનો ઉકેલ તો કે અનંત ગણ મળે, અસંખ્ય ઉકેલ મળે. હવે આપણે એનું ઉદાહરણ જોઈએ.
સમીકરણ યુગ્મનો ઉકેલ ખાલી જગ્યા મળે. પેલા તો આ બંને સમીકરણ આપણને આપ્યા છે ને આપણે પ્રમાણિક સ્વરૂપમાં ફેરવીએ તો 5x + 4y પ્લસ બરાબર 3 છે, પ્લસ 3 આ બાજુ આવે એટલે માઇનસ 3 બરાબર 0. આ સમીકરણને કહી દઉં સમીકરણ નંબર 1. બીજું સમીકરણ 10x + 8y + 6 આમ આવે એટલે માઇનસ 6 બરાબર 0. સમીકરણ બીજું, પેલા સમીકરણ ઉપરથી આપણને મળશે A1 B1 ને C1. A1 5, B1 4, C1 માઇનસ 3. બીજા સમીકરણ ઉપરથી મળશે આપણને A2 B2 ને C2. A2 10, H નો સહગુણક એને કહેવાય A2, Y નો સહગુણક એને કહેવાય B2 8, અને C2 અચળ પદ માઇનસ 6. કિંમત લખો A1 B1 ને C1 ની પ્રમાણિત સ્વરૂપમાં ફેરવાઈ જાય પછી જ લખવાની, એટલે ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે ગુણોત્તર લઈ A1 ના છેદમાં A2, 5 ના છેદમાં 10, 5 × 2 = 10, ઉપર વધ્યા 1 નીચે વધ્યા 2, B1 ના છેદમાં B2, 4 ના છેદમાં 8, 4 × 2 = 8, 1 ના છેદમાં 2, C1 ના છેદમાં C2, -3 ના છેદમાં -6, ઓછે ઓછે વધતા 3 × 2 = 6, 1 ના છેદમાં 2. તો આમ A1 ના છેદમાં A2 એટલું જ આપણને મળ્યું, B1 ના છેદમાં B2 એટલું જ આપણને મળ્યું, C1 ના છેદમાં C2 ત્રણેય ગુણોત્તર આપણને સમાન મળ્યા હોવાથી આપેલ સમીકરણના ઉકેલ અનંત ગણ મળે, એટલે કે અસંખ્ય ઉકેલ મળે. અને આવા સમીકરણને સુસંગત સમીકરણ છે તેમ કહે છે. ચાલો આવડી જાય વિદ્યાર્થી મિત્રો, ત્રણેય શરત યાદ રાખવાની છે. આટલું લખી લો પછી ફરીથી આપણે એક વખત રિવિઝન કરી લઈએ ત્રણેય શરતનું. ચાલો દરેક વિદ્યાર્થી મિત્રોને લખાઈ ગયું હશે, હવે આમાં ધ્યાન આપે ખાસ. પહેલી શરત, A1 ના છેદમાં A2 નોટ ઇક્વલ ટુ B1 ના છેદમાં B2. બીજી શરત, A1 ના છેદમાં A2 બરાબર B1 ના છેદમાં B2 નોટ ઇક્વલ ટુ C1 ના છેદમાં C2. ત્રીજી શરત, A1 ના છેદમાં A2 બરાબર B1 ના છેદમાં B2 બરાબર C1 ના છેદમાં C2. જો આવી શરત હોય A1 ના છેદમાં A2 નોટ ઇક્વલ ટુ B1 ના છેદમાં B2 તો આવા જ વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ અનન્ય ગણ મળે. અનન્ય ગણ એટલે કે એક અને માત્ર એક જ ઉકેલ.
જો આવી શરત હોય એ વન ના છેદમાં એ ટુ નોટ બરાબર બી વન ના છેદમાં બી ટુ નોટ બરાબર એટલે કે નોટ ઇક્વલ ટુ સી વન ના છેદમાં સી ટુ ત્યારે ઉકેલ શક્ય નથી. એટલે કે ઉકેલ ખાલી ગણ મળે. એ વન ના છેદમાં એ ટુ બરાબર બી વન ના છેદમાં બી ટુ બરાબર સી વન ના છેદમાં સી ટુ ત્રણેય ગુણોત્તર સમાન મળે ત્યારે ઉકેલ અસંખ્ય મળે, ઉકેલ અનંત ગણ મળે. અનંત ગણ એટલે કે અસંખ્ય ઉકેલ મળે. જો આવી શરત આપી હોય દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને અનન્ય ગણ ઉકેલ મળતા હોય તો એમનો આલેખ પરસ્પર બે છેદતી રેખા મળે. છેદતી રેખા મળે જો ઉકેલ શક્ય નથી ખાલી ગણ હોય ત્યારે તેમનો આલેખ સમાંતર રેખા મળે. અને અનંત ગણ ઉકેલ મળે ત્યારે રેખાઓ પરસ્પર સંપાતી મળે એટલે કે ઉપરા ઉપર રેખા મળે. ત્યારે આલેખ સંપાતી રેખા મળે. એટલે તમને એમ કે આલેખ સંપાતી રેખા મળે તો તમે કહી લગો એનો ઉકેલ અનંત ગણ સરતા. તમને એમ કે આલેખ સમાંતર રેખા મળે તો તમે કહી લગો ઉકેલ શક્ય નથી સરતા. એટલે એક પ્રશ્ન ઉપરથી તમે ત્રણેય પ્રશ્નનો જવાબ દઈ શકો. તે ઉપરાંત જો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ અનન્ય ગણ હોય એટલે કે આલેખ છેદતી રેખા મળતી હોય તો આવા સમીકરણને સુસંગત સમીકરણ કહે છે. જો ઉકેલ ખાલી ગણ મળતો હોય તો આવા સમીકરણને સુસંગત સમીકરણ નથી એવું કહે છે. અને સંપાતી રેખા મળતી હોય તો સુસંગત સમીકરણ છે. આ ચાર પ્રશ્નોના જવાબ મળે. એમસીક્યુ માટે ખાસ આઈએમપી વસ્તુ છે એટલે ખાસ યાદ રાખવાની છે આટલી વસ્તુ. તો અહીં આપણે આ વિડીયો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે મળશું ત્યારે આપણે ઉદાહરણ એક અને બે જે ભૌમિતિક રીતે નિરૂપણ કરવાનું છે તે આપણે દાખલા ગણીશું. આ લેક્ચરને આપણે અહીં પૂર્ણ કરીએ છીએ.